છે મુકેશ. આજકાલ એનસીઆરના અલગ અલગ વિસ્તારોમાં ઘર ખરીદવા માટે આંટાફેરા મારી રહ્યું છે, પરંતુ ઘર છે કે મળતું જ નથી. દેશના નાણામંત્રી અને બજેટ પાસે તેની ઘણી આશાઓ હતી, અને કેમ ના હોય, કોને શું મળવાનું છે તે બજેટ જ તો નક્કી કરે છે ને. મુકેશની આશા ઇન્કમટેક્સમાં રાહતની ન હતી, પરંતુ પોતાના ડ્રીમ હોમને લઈને હતી. હવે તે તૂટી ગઈ છે, કારણ કે અફોર્ડેબલ હાઉસિંગ અંગે બજેટમાં કોઈ જાહેરાત નથી થઈ. મુકેશ જેવા લાખો લોકો છે જેઓ ભાડાથી મુક્તિ મેળવવા માંગે છે. અફોર્ડેબલ હાઉસિંગ તેમની પહેલી પસંદ છે. મોટા શહેરોમાં 45 લાખ રૂપિયા સુધીના ઘર જેનું કાર્પેટ એરિયા 60 ચોરસ મીટર સુધીનો હોય તે અફોર્ડેબલ હાઉસિંગ કેટેગરીમાં આવે છે. બજેટમાં હાઉસિંગ સેક્ટર માટે સીધી રીતે કંઈ નથી, અને એટલું જ નહીં, મુકેશ જેવા લોકો કે જેઓ પહેલીવાર ઘર ખરીદવા માંગે છે તેમના માટે પણ કોઈ રાહત આપવામાં નથી આવી. ન તો હોમ લોનના વ્યાજ પર ડિડક્શન લિમિટ વધી છે, અને ન તો અફોર્ડેબલ હાઉસિંગની કિંમતનો વિસ્તાર. જો તેનો વ્યાપ વધારવામાં આવ્યો હોત તો ઘર ખરીદનારાને જીએસટીમાં રાહત મળી શકી હોત. તો પ્રોપર્ટી માર્કેટમાં શું ચાલી રહ્યું છે, આવો તેની પર એક નજર નાખીએ. પ્રોપર્ટી કન્સલ્ટન્ટ નાઇટ ફ્રેન્કના જણાવ્યા અનુસાર દેશના 8 મોટા શહેરોમાં વર્ષ 2022ના જુલાઈ ડિસેમ્બર સમયગાળામાં 1,53,961 મકાનોનું વેચાણ થયું. તેમાં 50 લાખ રૂપિયાથી ઓછી કિંમતોના મકાનોનો હિસ્સો 35% એટલે કે 53,886 છે. વર્ષ 2021ના આ સમયગાળામાં કુલ 1,33,487 મકાન વેચાયા હતા, જેમાં 50 લાખથી ઓછી કિંમતના ઘરોની હિસ્સેદારી 42% એટલે કે 56,064 હતી. આ શહેરોમાં મુંબઈ, એનસીઆર, બેંગાલુરુ, પુણે, ચેન્નઈ, હૈદરાબાદ, કોલકાતા અને અમદાવાદનો સમાવેશ થાય છે. મુકેશ એનસીઆરમાં ઘર ખરીદી રહ્યો છે, હવે ત્યાંની સ્થિતિ જોઈએ. વર્ષ 2022ના જુલાઈ ડિસેમ્બરમાં અહીં 29,359 મકાનોનું વેચાણ થયું, તેમાં 50 લાખથી ઓછી કિંમતના મકાનોનો હિસ્સો 20% એટલે કે 5,871 છે. એક વર્ષ પહેલા 23,599 ઘરોના વેચાણનો હિસ્સો 27 હતો, એટલે કે 6,371 ઘર વેચાયા હતા. બંને સંજોગોમાં મકાનોનું ફૂલ વેચાણ વધ્યું છે, પરંતુ સસ્તા ઘરોનો વ્યાપ સંકોચાયો છે. આ જ સ્થિતિ વર્ષ 2020માં પણ જોવા મળી. આંકડા દર્શાવે છે કે સસ્તા મકાન ખરીદનારા ઘટી રહ્યા છે, તો બીજી તરફ મોંઘા ઘરો ધડાધડ વેચાઈ રહ્યા છે. હકીકતમાં મહામારીએ જે લોકો પર સૌથી વધુ અસર કરી છે તે જ લોકો એફોર્ડેબલ ઘરોના સૌથી મોટા ખરીદદાર હતા, જે હજુ પણ સંકટમાંથી સંપૂર્ણ રીતે બહાર આવી શક્યા નથી. એટલે કે તેમના હાથમાં એટલા પૈસા નથી કે તે ઘર ખરીદી શકે. કદાચ આ જ કારણ છે કે એફોર્ડેબલ હાઉસિંગની સ્થિતિ દિન પ્રતિદિન ખરાબ થઈ રહી છે. કોરોનાના કારણે જે પડકારો ઊભા થયા છે તેમાંથી ગમે તેમ કરીને બહાર નીકળવા મુકેશ જેવા લોકો જે સસ્તા ઘર ખરીદવાની હિંમત દેખાડી શક્યા છે તેમને ખાણીપીણીની ચીજો અને લોનની મોંઘવારીએ ઘેરી લીધા છે. મોંઘી લોન લઈને જો મુકેશ ઘર ખરીદવાનું વિચારે તો પણ નિરાશા જ હાથ લાગશે. સસ્તા ઘર ઓછા વેચાઈ રહ્યા છે, એટલે બજારમાં પુરવઠો પણ ઓછો છે. પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એના રોકનો તાજેતરનો રિપોર્ટ આનું સમર્થન કરે છે. આ રિપોર્ટ અનુસાર દેશના 7 મુખ્ય શહેરોમાં વર્ષ 2018માં નવા ઘરોનો સપ્લાય 1,95,300 યુનિટ હતો, તેમાં અફોર્ડેબલ હાઉસિંગની હિસ્સેદારી 40% હતી. વર્ષ 2022માં 3,57,650 મકાનોના સપ્લાયમાં સસ્તા મકાનોનો હિસ્સો 20% રહી ગયો છે. રિપોર્ટમાં 40 લાખ સુધીના ઘરોને અફોર્ડેબલ કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. અફોર્ડેબલ હાઉસિંગ જો હોતા હૈ બહોત હી લો માર્જિન બિઝનેસ હૈ, હાઈ વોલ્યુમ બિઝનેસ હૈ, ઓર જરા સા ભી અગર ઇનપુટ કોસ્ટ મે ઇધર ઉધર હોતા હૈ તો પ્રોજેક્ટ અનવાયબલ હોને કે ચાન્સ રહેતે હૈ. કોવિડ કે બાદ સે જો લેન્ડ કે રેટ્સ હૈ વો કાફી બઢતે જા રહે હૈ ઓવરઓલ, ક્યોંકિ લેન્ડ વહી હૈ જો રેગ્યુલર હાઉસિંગ કે લિયે ભી ઇસ્તેમાલ હોતા હૈ ઓર અફોર્ડેબલ હાઉસિંગ કે લિયે ભી હોતા હૈ. તો લોગ જો ડેવલપર્સ હૈ વો જબ દેખ રહે હૈ કે ડિમાન્ડ રેગ્યુલર હાઉસિંગ કા બહેતર હો રહા હૈ તો વો ઉનકી જો ઇન્ટરેસ્ટ હૈ ઉસકી તરફ જા રહા હૈ. દૂસરા જો કન્સ્ટ્રક્શન કોસ્ટ જો બઢ રહા હૈ, જો ઇનપુટ કોસ્ટ બઢ રહા હૈ, આપકા સ્ટીલ, સિમેન્ટ, લેબર કી જો કોસ્ટ હૈ વો ઇતની બઢ રહી હૈ કે વો ભી ડેવલપર્સ કો દિક્કત આ રહી હૈ ઇસમે ઇસકો અફોર્ડેબલ રખને મે. કાફી હદ તક જો ગવર્નમેન્ટ કા રુઝાન રહા હૈ વો રૂરલ હાઉસિંગ કી તરફ રહા હૈ, જો કે કાફી અચ્છા ઉસમે મેરે હિસાબ સે પરફોર્મન્સ રહા હૈ, કાફી લોગ ઉસકા ફાયદા ઉઠા પા રહે હૈ. લેકિન અર્બન અફોર્ડેબલ હાઉસિંગ મે યે દિક્કતેં ઇનપુટ કોસ્ટ એઝ વેલ એઝ લેન્ડ કોસ્ટ કી વજહ સે આ રહી હૈ. બજેટ મેં અફોર્ડેબલ હાઉસિંગ કે લિયે સેપરેટલી કોઈ પ્રોવિઝન ના હોના ડેફિનેટલી
अर्बन अफोर्डेबल हाउसिंग के लिए थोड़ा बहुत एक चैलेंजिंग टाइम लाएगा। ज़्यादातर इलाकों में इस वजह से, क्योंकि लैंड अवेलेबिलिटी जो है वो कम है, लैंड कॉस्ट बढ़ गया है, कॉस्ट ऑफ कंस्ट्रक्शन बढ़ गया है, इंटरेस्ट रेट्स वगैरह में कोई कमी नहीं आई है, बढ़ रहा है, इस वजह से सर्टेनली मेरे हिसाब से आम आदमी के लिए अफोर्डेबल हाउसिंग लेना जो है थोड़ा दिक्कत बनती जा रही है। देश में सस्ता मकानों नो घटतो पुरवठो, घटती खरीद शक्ति सामान्य मानस ने पोताना ड्रीम होम थी तो दूर करे छे, साथे साथे ते अर्थव्यवस्था माटे पण शुभ संकेत नथी। हकीकत में अफोर्डेबल हाउसिंग में सुस्ती नी असर रियल एस्टेट अने तेनी साथे जोड़ायेली अन्य इंडस्ट्री पर पण पड़शे। लेबर थी लईने सीमेंट स्टील सहित संपूर्ण बिल्डिंग मटीरियल सेक्टर पर पण आनी असर पड़शे। आवाज इंटरेस्टिंग वीडियो जोवा माटे आप मरी नाइट गुजराती नी यूट्यूब चैनल ने सब्सक्राइब करी शको छो, साथे ज रेड आइकन बटन दबावजो। એટલું જ નહીં, મની નાઇન ગુજરાતીના ફેસબુક પેજને પણ આપ લાઇક કરી શકો છો અને ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ આપ બંનેને ફોલો કરવાનું ના ભૂલતા, કારણ કે સમજ છે તો સહજ છે।